ભારતીય સંસ્કૃતિમાં ઉજવાતા દરેક પર્વો સાથે કંઈક ને કંઈક વસ્તુ સંકળાયેલી છે, ત્યારે અધર્મ પર ધર્મના વિજય સમાન શનિવારે આયોજિત દશેરાના પર્વ નિમિત્તે રાવણ દહનની સાથે આ દિવસે ફાફડાને જલેબી આરોગવાનો પણ અનોખો રિવાજ છે. અને જે રિવાજ મુજબ શનિવારના રોજ પાટણમાં નાસ્તાની લારીઓ તથા મીઠાઈની દુકાનોમાં પાટણવાસીઓએ ફાફડા અને જલેબીની લિજ્જત માણવા માટે ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. આજના દિવસે પાટણના લોકોએ લાખો રૂપિયાના ફાફડા અને જલેબીની લિજ્જત માણી હતી. આ તરફ પાટણના કંદોઈઓએ વધારાના તવા મૂકી લોકોની ફાફડા જલેબીની જરૂરિયાતને પહોંચી વળવાનો પ્રયાસ કર્યો હતો, જેથી મીઠાઈની દુકાનો તેમજ નાસ્તાની લારીઓ પર ફાફડા જલેબીનો જથ્થો ખડકાયેલો જોવા મળ્યો હતો. જોકે ચાલુ સાલે પણ ફાફડાનો પ્રતિ કિલોનો ભાવ 450 થી 600 રૂપિયા અને ઘીની જલેબીનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 500 થી 540 જોવા મળ્યો હતો. તેલી જલેબી 240 થી 280 નો ભાવ રહ્યો હતો. આમ આજે દશેરાના પર્વ પ્રસંગે પાટણવાસીઓએ લાખો રૂપિયાના ફાફડા જલેબીની જિયાફત માણી વિજયાદશમીના પર્વને યાદગાર બનાવ્યો હતો. આ પ્રસંગે જગદીશભાઈ પ્રજાપતિ નામના વેપારીએ જણાવ્યું કે ચાલુ સાલે વરસાદી માહોલના કારણે વેપારીઓએ ઓછો માલ બનાવ્યો હોવાથી માલની અછત જોવા મળી હતી અને એકંદરે 500 મણ કરતા વધારે પાટણવાસીઓએ ફાફડા અને જલેબીની લિજ્જત માણી હોવાનું જણાવી ચાલુ સાલે તેલ અને ઘીના ભાવમાં વધારો થતાં 100 રૂપિયાના ભાવમાં વધારો થયો હોવા છતાં પણ ખાણીપીણીની પાટણની શોખીન પ્રજાએ પૈસાની પરવા કર્યા વિના લાખો રૂપિયાના ફાફડા જલેબીની લિજ્જત માણી દશેરા પર્વને યાદગાર બનાવ્યો હોવાનું જણાવ્યું હતું. ચાલુ સાલે દશેરા પર્વનો ઉત્સવ વસ્તીએ એમ ઉજવ્યો છે અને નાસ્તા ખાણીપીણીની અંદર પાટણની પબ્લિક પાછી પડી નથી. આ વર્ષે અંદાજે 500 મણ જેટલા ફાફડા પાટણમાં ગયા હશે. ગરાકી ધંધા પ્રાણી વરસાદનો માહોલ હોવા છતાં વરસાદની બીકેથી લોકોએ માલ ઓછો બનાવવાથી માલની અછત હોવાથી ગરાકી સારી રહી છે. ધંધા પાણી સારા ચાલે. ભાવમાં વધારો કરવામાં આવ્યો. તેલના ભાવ 2200 થઈ ગયા. ફાફડાના 500 રૂપિયા કરવા પડ્યા છે. ઘીનો ભાવ વધવાથી ઘીની જલેબીના 500 કર્યા છે. જે ગત સાલે 400 રૂપિયા હતા આ સાલે 500 રૂપિયા રાખ્યા છે ફાફડા જલેબી બંને.